જૂનાગઢના ગિરનાર અંબાજી માતાજીના મંદિર ખાતે પોષી સુદ પૂનમ નિમિત્તે અંબાજી માતાજીનો પ્રાગટ ઉત્સવ ઉજવાયો. ગિરનાર અંબાજી માતાજીના મંદિર ખાતે પોષી પૂનમ અંબાજી માતાજીનું પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો. ઉચ્ચોગઢ ગિરનાર વાદળોથી વાતો કરે એવા ગિરનાર પર બિરાજમાન જગત જનનીમાં અંબાજી માતાનો આજ રોજ પોષ સુદ પૂનમને પોષી પૂનમના રોજ પ્રાગટ્ય દિવસ હોય. 52 શક્તિપીઠમાંથી એકા શક્તિપીઠ ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજી છે, જ્યારે અંબાજી માતાજી મંદિરના મહંત મોટા પીર બાવાશ્રી તનસુગીરી બાપુના સાનિધ્યમાં આજ રોજ માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો હતો. પૂનમના દિવસો હાજરોની સંખ્યામાં ભક્તો અંબાજી દર્શન કરવા આવી ગાત્રોથી જાવતી ઠંડીમાં પણ ગિરનાર પર આવી ધન્યતા અનુભવતા હતા. આજ રોજ અંબાજી મંદિર તરફથી ગિરનાર પર આવતા ભક્તોને પ્રસાદ લેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ સંજય પંડ્યા, ગામ જૂનાગઢ. હું આજે પોષી પૂનમના દિવસે માતા અંબાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે હું અહીંયા ખૂબ શ્રદ્ધાભાવથી અહીંયા પધારેલ છું. મોટા પીર બાવાની કૃપા તેમજ માતાજીના અસીમ આશીર્વાદથી મને આજે માતાજીના એક હુકમ 3 દિવસ પહેલાંનો જે હું ભાવપૂર્વક અહીંયા માતાજીના દર્શને આવેલ છું. ખૂબ આનંદ થયો, ખૂબ માતાજીના દર્શન કરી અને હું ઋણી પામ્યો છું. હું માતાજી અને બાપાનો ખૂબ આભાર માનીશ કે મને આ અવસરે અહીંયા બોલાવી અને હું આવ્યો અહીં દર્શન કરવા ભાવિક તરીકે, અને મને ખૂબ મજા આવી અને ખૂબ આનંદ. બોલો અંબે માત કી જય. આજ રોજ પોષી પૂનમ એટલે કે માં જગદંબા અંબાજીનો પ્રાગટ્ય દિન, અને ગરવા ગિરનાર ઉપર માં જગદંબા અંબાજી માતાનું આ મંદિરમાં આજે ધામધૂમપૂર્વક અહીંના મહંતો શ્રી તનસુખગીરી બાપુ અને શ્રી ગણપતગીરી બાપુની નિશ્રામાં માતાજીનો પ્રાગટ્ય દિન ખૂબ સારી રીતે ઉજવાઈ રહ્યો છે. આજના આ દિવસે હજારો સેવકો માતાજીની વિશેષ પ્રાર્થના પૂજા કરવા માટે આવે છે, એમ અમે પણ એક ભાવિક તરીકે વર્ષોથી માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે પોષી પૂનમના દિવસે અહીંયા આવીએ છીએ અને માતાજીને પ્રસાદ ચુંદડી વગેરે ધરાવીને સારા આશીષ માતાજી પાસે માંગીએ છીએ. આજના આ શુભ દિવસે મંદિરના મહંતશ્રીઓ તરફથી માતાજીનું વિશેષ પૂજન નીચેથી પંડિતોને બોલાવીને એમના દ્વારા કરવામાં આવે છે. શ્રી સૂક્તના પાઠ, પંચોપચાર પૂજન, ત્યારબાદ હવન કાર્ય અને માતાજીના શિખર ઉપર નવી ધજાજીનો હાથ ચડાવાય છે અને ત્યારબાદ સૌ ભાવિકજનોને પ્રસાદ આપવામાં આવે છે. આમ ખૂબ રંગે ચંગે માતાજીનો આ પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. બહુ સરસ. આજે પોષ સુદ પૂનમ અને માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ છે. આજે ગિરનાર ઉપર મા જગદંબાને મંદિરમાં જે જ્ઞાનપીઠ તરીકે માતાજી પીઠ ઓળખાય છે, 52 પીઠમાંની એક પીઠ ગિરનાર ઉપર ઉદ્યાનપીઠ તરીકે ઓળખાય છે, ત્યાં આજે મા જગદંબાના શ્રી સૂક્તના પાઠથીને પૂજન, દૂધનો અભિષેક, જલાભિષેક, દૂધ દહીં ઘી પંચામૃત ચોખા કંકુ ફૂલ સમગ્રથી અભિષેક થઈ રહ્યો છે અને બપોરે 12 વાગે માતાજીને હવન થશે. એમાં મૃતદેહ તલ થઈને માતાજીનું યજ્ઞ થશે. યજ્ઞની અંદર પણ શ્રી સૂક્તના પાઠથી હોમ હવન કરવામાં આવશે. ત્યારબાદ ધજારોહણ બાદ મહાઆરતી થશે. મહાઆરતી પછી માતાજીને નેકભોગ દોડવામાં આવશે અને ઘણા સેવકો ગિરનાર ઉપર માતાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ઘણા બહારથી પણ આવે છે અને ઘણા આવીને માતાજીને નમન કરીને પુણ્ય કમાય છે. અમે પણ માતાજી વતી એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે એમના પરિવારને, એમના સમગ્ર પરિવારને માતાજી ખૂબ 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 આશીર્વાદ આપે અને એમનું કલ્યાણ કરે અને ગિરનાર ઉપર દર વખતે પૂનમના દિવસે માતાજીના પ્રાગટ્ય મહોત્સવમાં ભાગ લેતા રહીએ એવું મા જગદંબા પાસે અમે કહીએ છીએ. મા જગદંબાની આરતી પણ હમણાં કરવામાં આવી, બધાને આશીર્વાદ દીધા. મા જગદંબા સમગ્ર જગતનું કલ્યાણ કરે અને જગતની અંદર શાંતિ જળવાઈ રહે અને આવનાર ભક્તોને ખૂબ ખૂબ શાંતિ આપે અને એમના પરિવારને સુખી રાખે એવા અમારા આ તક વિદ્યાનપીઠ ઉપરથી આશીર્વાદ આપીએ છીએ. પરેશભાઈ કેબૂત ભટ્ટી, KTV ન્યૂઝ, ગુજરાતી, જૂનાગઢ.